બનાસકાંઠા અને પાટણ વચ્ચે લૂંટની ઘટના સામે આવી. બનાસકાંઠા પાટણ વચ્ચે લૂંટની ઘટના આવી સામે 4,06,000ની કરી હતી લૂંટ. થરા પોલીસની સજાગતાથી બે આરોપી ઝડપાયા છે. કાંકરેજ તાલુકાને અડીને આવેલા સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે બની છે લૂંટની ઘટના. લૂંટ કરી ભાગેલા 4 લૂંટારા પૈકી 2ને થરા પોલીસ તેમજ LCBએ ડબોચ્યા. 2 આરોપીઓ ઝડપાયા, અન્ય 2 આરોપી ફરાર છે. 4,06,000માંથી 1,94,000 રૂપિયા કેશ રિકવર કરાયા છે. થરા PSIએ ફિલ્મી ડબે ખેતરોમાં પીછો કરી લૂંટારુઓને દબોચ્યા. બ્યુરો રિપોર્ટ, રામજીભાઈ રાયગોર, કાંકરેજ, સાથે બળદેવ રાવ, મિરાજંગ ન્યૂઝ, બનાસકાંઠા. આજે ગ્રાહકોના ફોન આવ્યા, દિવાળીના હિસાબે રૂબરૂ ગ્રાહકો ના આવ્યા એટલે અમે એમને માલ ભરાયો. તે અમે પાછળ એમ પૈસા લેવા ગયા. 4,06,000 રૂપિયાની રકમ હતી. અમે પાટણથી નીકળ્યા, વાગડોદ કોઈટા પાછળથી સમૂહ થઈ, કંબોઈ થઈ, ઉંદરા ઉઘરાણી પટાઈ અને સરિયત જવા નીકળ્યા. તો સરિયતને ઉંદરા વચ્ચે ઉત્તર ગુજરાત યુનિયર સ્કૂલ આવે છે ત્યાં બમ્પ આવે, અમે ધીમી પાડી. અચાનક 5 લૂંટેરાઓ આવ્યા, અમારી ગાડીના બધા કાચ ફોડી નાખ્યા અને 3,08,000 રૂપિયા મને દીવડાયા. અને અમારી પાસે જે કેશ હતી 4,06,000 રૂપિયા એ લઈ અને એ લોકો ભાગી ગયા. અને એમાંથી 2 આરોપી પકડાઈ ગયા છે. થરા પોલીસે મહેનત કરીને પકડ્યા છે અને હવે અમને સરસ્વતી નથી.